નમસ્કાર મિત્રો એમએસબી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું જો તમે ધોરણ બાર પાસ અને સ્નાતકની ડિગ્રી હોય તો તમે આ ભરતી સરકારી છે ગુજરાતની અંદર છે તો તમે આની અંદર અરજી કરી શકશો તો મિત્રો લાયકાત પ્રમાણે પગાર ધોરણ અરજી કરવાની છેલ્લી તારીખ અને ઇન્ટરવ્યૂ માટે તમારે ક્યાં જવાનું છે તો એની સંપૂર્ણ માહિતી જાણીશું જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક શેર જરૂર કરજો જેથી આવનારી કોઈ પણ વિગત હોય તો તમે જાણી શકો તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ અને હા મિત્રો જો તમે ટેલિગ્રામ ગ્રુપમાં નથી જોડાયા તો જોડાઈ શકો છો એની પણ લિંક નીચે આપેલી છે કારણ કે ત્યાં તમને સરકારી અને પ્રાઇવેટ ભરતીની માહિતી દરરોજની સતત મળતી રહેશે તો ચલો મિત્રો આજનો વિડીયો જોઈએ તો તો મિત્રો આ ઓફિશિયલ જાહેરાત તમે જોઈ શકો છો આઈ સી એમ તો મિત્રો આ ઇન્ટરનેશનલ એટલે કે જે સેન્ટ્રલ લેવલની ભરતી છે એ અંતર્ગત ગુજરાતની અંદર જગ્યાઓ આવેલી છે તો મિત્રો આની અંદર જે ઓપરેશન નોટિફિકેશન નવ બે બે હજાર એકવીસના દિવસે જારી કરવામાં આવી હતી તો મિત્રો વેકેન્સી નોટિફિકેશન અંતર્ગત જે જગ્યાઓ છે એના વિશે વાત કરી લઈએ સૌથી પહેલાં તો જાણીશું કે જે તમારે જોબ કરવાની છે એનું સરનામું શું છે તો મિત્રો આઈડી ફિલ્ડ યુનિટ સિવિલ હોસ્પિટલ નડિયાદ ગુજરાત ખાતે તમારે જોબ કરવાની રહેશે તો મિત્રો આની અંદર પ્રોજેક્ટ અંતર્ગત જે જગ્યાઓ છે એના વિશે વાત કરી લઈએ મિત્રો તો મિત્રો આની અંદર જે પહેલી જગ્યાનું નામ છે પ્રોજેક્ટ કન્સલ્ટ રહેસર એની અંદર ટોટલ જગ્યા એક છે પગાર ધોરણ તમને પચાસ હજાર ફિક્સ મળશે તો આની અંદર લાયકાતની વાત કરીએ તો લાયકાત તમારી પીએચડી લાઈફ સાયન્સ અંતર્ગત હોવી જોઈએ તો મિત્રો એની અંદર આપણે જોઈએ કે બાયોલોજી છે મેથેમેટિક્સ છે એ અંતર્ગત તમારો જો વિષયો હોય તો એ આની અંદર તમે અરજી કરી શકો છો ઉંમર તમારી સિત્તેર વર્ષથી વધુ ન હોવી જોઈએ આ મિત્રો વધુમાં જાણીએ કે બીજી જગ્યા આવેલી છે પ્રોજેક્ટ એસિસ્ટન્ટ એની અંદર ટોટલ જગ્યા એક છે એની અંદર માત્ર ઓબીસીના ઉમેદવારો અરજી કરશે તો ઉંમર તમારી તો જોઈએ તો ત્રીસ વર્ષ લાયકાત અંતર્ગત આપણે જોઈએ તો ગ્રેજ્યુએશન ડિગ્રી કરેલી હોય જોઈએ એ પણ લાઈફ સાયન્સ અંતર્ગત પગાર ધોરણ તમને એકત્રીસ હજાર રૂપિયા મળવાપાત્ર રહેશે અને એની અંદર પીએ મિત્રો બેતાલીસ રૂપિયા જે મળે છે એ પણ તમને મળતું રહેશે તો મિત્રો તે ત્રીજી જગ્યા આપેલી છે એના વિષય વાત કરીએ તો પ્રોજેક્ટ ટેકનિકલ ગ્રેડ થ્રી તો એની અંદર જગ્યાઓ બે છે એસસીમાં એક છે ઇડબલ્યુએસમાં એક છે પગાર ધોરણ તમને અઢાર હજાર ફિક્સ મળવાપાત્ર રહેશે તો મિત્રો આની અંદર લાયકાત તમને દર્શાવવામાં આવી છે કે આની અંદર બાર પાસ કરેલું હોવું જોઈએ એની અંદર બાયોલોજી સાયન્સ સબ્જેક્ટ હોવો જોઈએ જો તમે ડિપ્લોમા કરેલું છે મેડિકલ લેબોરેટરી અંતર્ગત એ પણ આની અંદર અરજી કરી શકે છે તો મિત્રો આની અંદર અથવા બી એસ બી એ અંતર્ગત તમે લેબોરેટરીનો કોર્સ કર્યો છે તો પણ અરજી કરી શકશો બાર પાસની અંદર આર્ટ્સ સાયન્સ અને કોમર્સ હશે અથવા એક વર્ષનું જે લેબોરેટરીનો અનુભવ હોય તો તમે આની અંદર જે સર્ટિફિકેટ હોય એના આધારે તમે અરજી કરી શકશો તો ઉંમર તમારી ત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ હવે મિત્રો ચોથી જગ્યાનું નામ છે પ્રોજેક્ટ ટેકનિકલ ગ્રેડ ટુ તો આની અંદર જગ્યાઓ બે છે ઓબીસી માટે એક જનરલ માટે એક તો આની અંદર પગાર ધોરણ તમને સત્તર હજાર ફિક્સ મળવાપાત્ર રહેશે તો મિત્રો આની અંદર લાયકાત તમને દર્શાવવામાં આવેલી છે કે સ્કૂલ એટલે કે હાઈસ્કૂલ એટલે કે બાર પાસ કરેલું હોવું જોઈએ એ અંતર્ગત રિગાર્ડિંગ કે બોર રિગાર્ડિંગ હોવું જોઈએ જો મિત્રો બાર પાસની અંદર તમારે બીએસસી અંદર સી કે બીએસસી હોય તો પણ તમે આની અંદર અરજી કરી શકો છો તો મિત્રો ઉંમર તમારી અઠ્યાવીસ વર્ષથી વધુનો હોવી જોઈએ હવે મિત્રો પાંચમી જગ્યાનું નામ છે પ્રોજેક્ટ ટેકનિકલ ગ્રેડ વન તો આની અંદર એક જગ્યા છે એસસીના ઉમેદવારો માટે છે તો પગાર ધોરણ તમને સોળ હજાર રૂપિયા મળશે તો આની અંદર તમને દર્શાવવામાં આવ્યું છે કે માત્ર બાર પાસ માગેલું છે તો મિત્રો આ ઇન્સ્ટિટ્યૂટ બોર્ડ રિગાર્ડિંગ અથવા ઇન્સ્ટિટ્યુટ રિગાર્ડિંગ બાર પાસ કરેલું હોય તો તમે આની અંદર અરજી કરી શકો છો તો ઉંમર તમારી પચીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ તો મિત્રો જે છઠ્ઠી જગ્યાનું નામ છે તો મિત્રો જે છઠ્ઠી જગ્યા છે એનું નામ છે ડેટા એન્ટ્રી ઓપરેટર તો જગ્યા એક છે ઓબીસી માટે જગ્યા છે પગાર ધોરણ તમને અઢાર હજાર રૂપિયા મળશે તો મિત્રો આની અંદર આપણે વાત કરીએ તમારી લાયકાત શું હોવી જોઈએ તો લાયકાત આની અંદર માત્ર બાર પાસમાં ગયેલું છે તો મિત્રો આની અંદર જો તમે બાર પાસ કરેલું હોય અને ઇંગ્લિશની અંદર આઠ હજાર કી અંતર્ગત તમે ટાઈપિંગ સ્પીડ ધરાવતા હોય એટલે કે એક કલાકની અંદર તમારે આઠ હજાર શબ્દો ટાઈપ કરી શકતા હોય તો તમે આની અંદર શોરલી અરજી કરી શકો છો તો આની અંદર એક્સપિરિયન્સ નહીં હોય તો પણ ચાલશે પણ જે તમારો સ્કિલ ટેસ્ટ એટલે કે સ્પીડ ટેસ્ટ હોય એની અંદર તમે પાસ થઈ જશો તો તમને આ જોબ મળી શકે છે તો મિત્રો ઉંમર તમારી અઠ્યાવીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ તો મિત્રો આની અંદર છે માત્ર ઇન્ટરવ્યૂ એટલે કે ડાયરેક્ટ જોઈનિંગ છે ખાલી તમારે ઇન્ટરવ્યૂ માટે જવાનું રહેશે તો ઇન્ટરવ્યૂના જે જગ્યા છે એ પ્રમાણે જોઈએ તો તો જે પહેલી જગ્યા છે પ્રોજેક્ટ કન્સનરસ તો ઇન્ટરવ્યૂની તારીખ છે ત્રેવીસ બે બે હજાર એકવીસ એની અંદર જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન રજીસ્ટ્રેશન જે સમય આપ્યો છે ત્રીસથી અગિયાર વાગ્યાનું અને મિત્રો પ્રોજેક્ટ આસિસ્ટન્ટ તો તારીખ સેમ ટુ સેમ છે સમયમાં થોડો બદલાવ કરેલો છે અગિયાર વાગ્યાથી લઈને બાર વાગ્યા સુધી અને મિત્રો જે ત્રીજી જગ્યા છે પ્રોજેક્ટ ટેકનિકલ બ્રેડ થ્રી એની અંદર તારીખ એક છે એટલે કે તારીખ ત્રેવીસ છે એની અંદર સમય થોડો ફેરફાર છે કે બારથી લઈને બે વાગ્યા સુધી હવે મિત્રો એની અંદર જે આ જગ્યાઓ છે એ અંતર્ગત ત્રેવીસ તારીખનું ઇન્ટરવ્યૂ છે તો જે જગ્યાનું નામ અંતર્ગત તમારે ઇન્ટરવ્યૂ માટે જવાનું છે આઈ સી એમ આર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માલેરિયા રિસર્ચ એટલે કે આઈડી ફિલ્ડ યુનિટ સિવિલ હોસ્પિટલ નડિયાદ ખાતે તમારે ઇન્ટરવ્યૂ માટે જવાનું છે આ મિત્રો ટેકનિકલ ગ્રેડ ટુ અંતર્ગત આપણે જોઈએ એની ઇન્ટરવ્યૂની તારીખ છે ચોવીસ તો જ્યારે સમય છે નવ ત્રીસથી લઈને અગિયાર વાગ્યાનો પ્રોજેક્ટ ટેકનિકલ ગ્રેડ વન એની અંદર સમય જોઈએ તો અગિયારથી બારનો તારીખ સેમ ટુ સેમ ચોવીસ તારીખ અને ડેટા એન્ટ્રી ઓપરેટર એની અંદર તારીખ છે ચોવીસ બે બે હજાર એકવીસ સમયની વાત કરીએ તો બાર વાગ્યાથી લઈને બાર ત્રીસ સુધી તમારે રજીસ્ટ્રેશન અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું રહેશે તો મિત્રો આની અંદર માત્ર ઇન્ટરવ્યૂના આધારે તમારું સિલેક્શન થશે તો મિત્રો આ ખ્યાસ ધ્યાન રાખજો અને આ પીડીએફ તમને જોતી હોય તો નીચે લિંક આપેલી છે ત્યાં જઈને તમે આ પીડીએફ ડાઉનલોડ કરી શકો છો અને વધુમાં જે ઓફિશિયલ વેબસાઇટ છે એ પણ તમને અહીંયા જોવા મળતી હશે અને હા મિત્રો જો તમે સરકારી ભરતીની તૈયારી કરતા હોય તો તમારા માટે અનએકેડેમી લાવી છે એક સાથે ત્રણ બેચ તો મિત્રો આ ત્રણ બેચ એકે સાથે લોન્ચ થઈ રહી છે જે પહેલી બેચ છે પોલિટી અને ઇકોનોમિક્સ અંતર્ગત પંદર ફેબ્રુઆરીના દિવસે બીજી બેચ છે સક્ષમ અંતર્ગત જે સોળ ફેબ્રુઆરી અને પ્રગતિ એ પણ સોળ ફેબ્રુઆરીના દિવસે રજૂ થઈ રહી છે તો મિત્રો પહેલી બેચની અંદર જો તમે ત્રણે ત્રણ બેચની અંદર જોઈન થવા માગતા હોય તો આ બેચની અંદર જ્યારે પણ તમે જોઈન થાવ તો અમારો કોડ ટિકિટ એની યુઝ કરશો તો તમને દસ ટકા ઓફ મળશે તો આ તમામ બેચોની અંદર અનઅકેડેમીના ટોપ એજ્યુકેટર ભણાવશે તો મિત્રો પોલિટી અને ઇકોનોમિક્સની અંદર તમને પોલિટી અને ઇકોનોમિક્સ ભણવામાં આવશે સક્ષમની અંદર તમને જે સ્ટાર્ટ થશે અંતર્ગત હિસ્ટ્રી છે ગુજરાતી ગ્રામર છે ઇન્ડિયન પોલિટી છે ઇંગ્લિશ ગ્રામર છે કોમ્પ્યુટર જનરલ મેન્ટલ એબિલિટી અને આર્ટ્સ અને કલ્ચર જ્યારે પ્રગતિની અંદર જોઈએ તો હિસ્ટ્રી છે ગુજરાતી ગ્રામર ઇન્ડિયન પોલિટી ઇંગ્લિશ ગ્રામર ગુજ કોમ્પ્યુટર અને જનરલ મેન્ટલ એબિલિટી અને આર્ટસ અને કલ્ચર આ બેચમાં તમે જોઈન થવા માગતા હોય તો અમારો કોડ ટિકિટ એન યુઝ કરવાનો રહેશે તો મિત્રો આપણે સાથે જોઈએ કે જે મફત રમવામાં આવે છે દરરોજ શંખનાદ જે મફત સિરીઝ છે જીપીએસસી અંતર્ગત પહેલી ફેબ્રુઆરીથી લઈને એકવીસ ફેબ્રુઆરી સુધી તમે આની અંદર રમી શકો છો આની અંદર જ્યારે પણ તમે જોઈન થાઓ તો અમારો કોડ ટિકિટ એન નાખવાનો છે તો તમને આ સિરીઝ મફત રમવા મળશે તો મિત્રો આ સિરીઝની તમે પહેલો નંબર પ્રાપ્ત કરશો તો તમને એક મહિનાનું સબસિડી મળશે બીજા નંબર ઉપર છે એક હજાર રૂપિયાનું એમેઝોન અવચર અને ત્રીજા નંબર ઉપર છે સાતસો રૂપિયાનું એમેઝોન વોચર અત્યારે જ ટી જોઈન કરી શકો છો અને સાથે મિત્રો અનેક ડીની મફત લાભ લેવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો જ્યારે પણ એપ્લિકેશન ડાઉનલોડ કરો ત્યારે તમારે ગોલ્ડ જીપીએસસી લખવાનો છે અને કોડની અંદર અમારો કોડ ટિકેટ એન નાખવાનો રહેશે તો મિત્રો આ તમામ બેન્ચ અંતર્ગત આપણે જોઈએ કે એક મહિનો જો તમે આ બેન્ચ લેશો પ્લાન લેશો તો તમને ચૌદસો રૂપિયામાં પડશે જો તમે અમારો કોડ ટિકેટ એન યુઝ કરશો તો તમને દસ ટકા ઓફ મળશે એ અંતર્ગત તમે સંપૂર્ણ માહિતી જોઈ શકો છો તો જય મિત્રો વંદે માતરમ જય ગરવી ગુજરાત